ધોરાજીની સરકારી હોસ્પિટલ ખુદ બીમારીના બિછાને હોય તેવું લાગી રહ્યું છે। આ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો ન હોવાને કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં 56 જેટલા બેડ આવેલા છે। આ વિસ્તારના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ પુરવાર થાય છે, પરંતુ આ હોસ્પિટલમાં હાલ માત્ર 3 ડોક્ટરો જ ફરજ બજાવે છે અને તેને પણ અન્ય હોસ્પિટલમાં ફરજ માટે પણ મોકલવામાં આવે છે। ત્યારે અહીં ડોક્ટરોના અભાવે દર્દીઓની ઇમરજન્સી સારવાર માટે જૂનાગઢ અથવા તો રાજકોટ ખાતે ખસેડવા પડે છે। ત્યારે ધોરાજીના ધારાસભ્યએ પણ આ હોસ્પિટલમાં વધારે ડોક્ટરોની નિમણૂક કરવા માંગ કરી છે। વિધાનસભાની અંદર મેં પૂછેલા પ્રશ્નમાં ધોરાજી ઉપલેટા સરકારી હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ દરેકની અંદર ડોક્ટરોની બહુ મોટી ઉણપ છે। ગઈ વિધાનસભામાં એની પહેલાંની વિધાનસભામાં સતત 3 વર્ષથી આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆતો કરીએ છીએ। આરોગ્ય મંત્રી એક જ જવાબ આપે છે કે ડોક્ટર અવેલેબલ નથી, એટલા માટે ડોક્ટરો મૂકતા નથી। હું ધોરાજીનો જ એક સેમ્પલ દાખલો દઉં કે 11 મહેકમની અંદર ડોક્ટરોની જગ્યાઓ છે, આમાંથી ફક્ત 3 ડોક્ટરો અત્યારે હાજર છે, 8 જગ્યા ખાલી છે। ધોરાજીના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં ડોક્ટરો ન હોવા અંગે અનેક વખત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવામાં આવતી નથી। 3 માળની આ હોસ્પિટલ માત્ર MBBS ડોક્ટરોના ભરોસે ચાલી રહી છે। નામ ધર્મેન્દ્ર બાબરિયા છે। ધોરાજીની સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત ડોક્ટરો તો ઠીક, એમઓ ડોક્ટરની પણ જગ્યા 2 ખાલી છે અને એક ડોક્ટરને ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે। એને હિસાબે દર્દીઓ હેરાન થાય છે, જેથી કરીને એમાં ડોક્ટરની તાત્કાલિક અહીંયા નિમણૂક કરવી અને રાજ્યમાં જ્યારે 7 મેડિકલ કોલેજો હતી ત્યારે બધા પ્રકારના ડોક્ટર હતા। હવે મેડિકલ કોલેજો વધી, મેડિકલ કોલેજોમાં સીટો વધી તો અહીંયા નિષ્ણાત ડોક્ટરો જ નથી, બાળકોના ડોક્ટર નથી, સ્ત્રી રોગના નથી, હાડકાના નથી, MD નથી, તેમજ રેડિયોલોજિસ્ટ ડોક્ટર નથી। જો આ નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે તો ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને મોંઘીદાટ હોસ્પિટલોમાં રાજકોટ કે જૂનાગઢ ન જવું પડે અને દર્દીઓના અને એના સંબંધીઓના લાખો રૂપિયા વચી જાય। હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો ન હોવાને કારણે OPD અને PM એક સાથે કરવાનો વારો આવે ત્યારે ક્યાંક તો દર્દીઓને રજડવા પડે છે અથવા તો મૃતકના પરિવારોને કલાકો સુધી રાહ જોવડાવવી પડે છે। અહીં રોજના 150થી પણ વધારે દર્દીઓની OPD ચાલતી હોય છે, ત્યારે ડોક્ટરોના અભાવે દર્દીઓની મુશ્કેલી વધે છે। જે ધોરાજી હોસ્પિટલમાં તબીબી વિભાગની અછત છે એ બાબત શું કહેશો તમે? મેડિકલ ઓફિસરની વાત કરીએ તો SDS ધોરાજી ખાતે મેડિકલ ઓફિસરની કુલ 4 જગ્યા છે, 4માંથી 1 જગ્યા ખાલી છે અને 1 મેડિકલ ઓફિસરનું જેતપુર હોસ્પિટલ ખાતે અઠવાડિયામાં 2 દિવસ પ્રત્યે નિયુક્તિ આપેલી છે, જેથી કરી હાલમાં અમારી પાસે 2 જ મેડિકલ ઓફિસર છે। ઇમરજન્સી, OPD, પોસ્ટમોર્ટમ સર્વિસીસ વગેરે માટે મેડિકલ ઓફિસર 24 કલાક અને ઘણીવાર તો 36 કલાક પણ નોકરી કરતા હોય છે, તો ખરેખર જગ્યાઓ ભરાય તો અમે લોકોને વધુ સારી રીતે સેવા આપી શકીએ। હાલ આ હોસ્પિટલમાં નવા ડોક્ટરોની તેમજ મેડિકલ સ્ટાફની નિમણૂક કરવા માંગ ઉઠી છે। જો નજીકના સમયમાં આ ડોક્ટરોની નિમણૂક કરવામાં નહીં આવે તો આંદોલનના એધાણ પણ વર્તાઈ રહ્યા છે। અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।